गुड मॉर्निंग स्टूडेंट्स, आज आप जमाना प्रमाण पाठन तीजो वीडियो में जोईशू के नीलूनी सरपणनी बात एना पिताजीए नीलू आग करी पर नीलू लग्न करवा माटे तैयार नहीं एने समझावे छे। तेम छतां नीलू पोतानी हट पर रहे छे अने वात मानती नथी। मारे तो मीराबाई थवुं छे, मारे वैराग्य धारण करवुं छे एवी वात करे छे। त्यारे बिहारी माने छे कि कदाच मारी समक्ष लग्ननी वात थी करवाथी ए संकोच अनुभवती हशे अने एने कारणे ए लग्न करवानी ना पाड़े छे। तो ए एकवार हूँ एना माटे सारो मुहूर्तियो तो शोधवानुं शुरू करी दऊं, पछी ए वातने आपोआप स्वीकारी लेशे। ત્યાં સુધી આપણે બીજા વિડીયોમાં જોઈતું આજના ત્રીજા વિડીયોમાં આવે ત્યાંથી આગળ પાઠ જોઈશું। છેલ્લે બિહારીએ કહ્યું કે પોતાની તરફની લાગણીને લીધે પુત્રી ના પાડી રહી છે એમ સમજીને બિહારીએ એને હેતથી સમજાવ્યું કે સુખ સગવડ, તારા સુખ સગવડ અને સલામતીમાં પોતાની શાંતિ એને આબાદી રહી છે। આમ સમજાવ્યા છતાં જ્યારે નીલાએ પોતાની હઠ ચાલુ રાખી ત્યારે બિહારીને થયું કે આટલી શાણી દીકરીને પણ હજી સંસારની ગંભીરતાનો ખ્યાલ નથી, કદાચ શરમની મારી પણ નાના કહેતી હોય, કહીને એકવાર નક્કી કરીશું એટલે એની મેળે એ વળી જશે। આ વિચારે એણે સર્વ દિશામાં પ્રયત્નો આદરી દીધા। મામા જયાબા સૌને નીલા માટે સારો સાથી શોધવા કહ્યું, ત્યારે કેવો મુહૂર્તિયો જોઈએ તે અંગે ઝીણવટથી સમજાવ્યું। બધી રીતે યોગ્ય મળે તો જ આપણે આગળ પગલું ભરવું છે। આપણી દીકરી ફરિયાદ કરતી ઘરે ન આવવી જોઈએ કે દુઃખી ન થવી જોઈએ। નીલુના પિતાએ એમના જે સગા સંબંધીઓ હતા એમને જણાવી દીધું કે નીલુ માટે યોગ્ય છોકરો હોય, મુહૂર્તિયો હોય તો મને કહેજો। ત્યારે સામે જયાબાઈ કહ્યું કેવો મુહૂર્તિયો જોઈએ, તો એને કહ્યું કે બધી રીતે એ સારી હોવો જોઈએ। એક દિવસ ક્યારેય આપણી દીકરી કોઈ ફરિયાદ લઈને આપણી પાસે ન આવવી જોઈએ, એ એના ઘર સંસારમાં સુખેથી રહે અને પોતાના ઘેર ક્યારેય દુઃખી ન થાય એવું ઘર હોવું જોઈએ। આગળ પગલું ભરવું, આપણી દીકરી ફરિયાદ કરતી ઘરે ન આવવી જોઈએ કે દુઃખી ન થવી જોઈએ। નીલાને મેળવવા કઈ કેટલાય છોકરાઓ પડાપડી કરે છે, સુંદર દેખાવડો યુવાન, ચારિત્રશીલ વર, સરસ ઘર, ઉચ્ચ કુટુંબ, બધું જ નીલાને સામે ચાલીને મળ્યું। એમાંથી કોને પસંદ કરવું એવી મીઠી મૂંઝવણ અને કાલ્પનિક સુખની સમાધિમાંથી સખત આંચકા સાથે તે જાગી ઉઠ્યો। સૌ તરફથી એક સરખો જવાબ પછી નીલાના મામાને અને જયાબાને અને બધાને જણાવી દીધું કે નીલા માટે છોકરો શોધવાનો છે અને એવો મુહૂર્તિયો શોધવાનો છે કે આપણી દીકરી દુઃખી થઈને આપણા ઘરે પાછી આવવી જોઈએ નહીં। બસ આ વાત કરતાં કરતાં મનમાં વિચારે ચડી ગયો અને એને એવું લાગ્યું કે નીલા સારી અને સંસ્કારી છે, માટે ચારિત્રવાન અને સારા સંસ્કારી છોકરાઓ એની માટે ઘણા બધા આવ્યા, એનું માગું લઈને આવ્યા। સારું ઘર અને સુખી સંપન્ન પરિવારજનો પણ એનું માગું લઈને આવ્યા, એમાંથી કોને પસંદ કરવું એ આપણા માટે એમ કે મોટી મૂંઝવણ બની ગઈ અને આવી કાલ્પનિક સુખની સમાધિમાં એ રાચવા લાગ્યો, એટલે કે સ્વપ્નો જોવા લાગ્યો અને અચાનક જાણે કંઈ થયું હોય મેં એને આંચકો આવ્યો અને એ સ્વપ્નમાંથી જાગી ઉઠ્યો। સૌ તરફથી એક સરખો જવાબ આવ્યો, છોકરી આમ સારી ખરી પણ જમાના પ્રમાણે રહેતા નથી આવડતું। એમ કે છોકરાઓએ સવાલ ઉઠાવ્યો કે એના પરિવારજનોએ, છોકરાઓના પરિવારજનોએ કે આમ બધી રીતે સંસ્કારી છે, ચારિત્રવાન છે, દેખાવડી છે, બધું છે પણ જમાના પ્રમાણે એને રહેતા આવડતું નથી। કેવા કપડાં પહેરે ઓઢે છે, જમાના પ્રમાણે કપડાં પણ પહેરતી નથી। સિનેમા નાટક વિશે તો જાણતી જ નહીં હોય ને, સિનેમા અને નાટક વિશે તો, કારણ કે બહાર હરવા ફરવાનું પણ એને ગમતું નથી તો સિનેમા અને નાટક વિશે તો એ કશું જાણતી જ નહીં હોય। આજની છોકરીઓ જેવી નહીં, આજની છોકરીઓ જે પ્રમાણે પહેરવા ઓઢવામાં ફરવા હરવામાં જેવી છે, ખુલ્લા સ્વતંત્ર વિચારોવાળી, એવી આ છોકરી હશે નહીં, એવા સવાલો ઉઠવા માંડે, દેખાવે સારી છે તેથી શું થયું,
જુવાનીનો તરવરાટ ન મળે, અકાળે વૃદ્ધ થઈ ગઈ છે, એનામાં જુવાનીનો તરવરાટ દેખાતો નથી એમ, અને અત્યારથી જ જાણે વૃદ્ધ થઈ ગઈ હોય એવું લાગે છે. હોશિયાર હોશિયાર બધા કરે તેથી શું દાડો વરવાનો, બધા હોશિયાર હોશિયાર કહે છે પણ એથી શું. બુદ્ધિ ચાતુર્ય હોય પણ જમાના પ્રમાણે રહેતી ના હોય તો આજના જમાના પ્રમાણે છોકરાઓ એને પસંદ કરે નહીં, કારણ કે હરવા ફરવાનો શોખ ના હોય, પહેરવેશ પણ ઢૂંઢવાની હોય, અને આજના જમાના પ્રમાણે પહેરતી ઉડતી ના હોય, કપડાઓમાં કપડાં પહેરતી ઉડતી ના હોય તો બહાર ક્યાંક ફરવા લઈ જવી હોય કે કોઈના મિત્રો સાથે ક્યાંક બહાર જવું હોય તો બધાની વચ્ચે એની મજાક બધા ઉડાવે એમ, તો એવી છોકરીને પસંદ કરીને શું કરવાની, બધા એવું વિચારે છે. પણ એને હોશિયાર હોય, શાણી હોય, બુદ્ધિશાળી હોય કે રૂપાળી હોય પણ બહારની દુનિયાથી અજાણ છે, ફરવા ઉડવાનો એને બિલકુલ શોખ છે નહીં, તો એવી છોકરીનેથી શું વધારો વળે એમ વિચારે છે. આપણે ઓછી તત્વજ્ઞાનવાદની ચર્ચાઓ કરવાની છે, આપણે થોડી તત્વજ્ઞાનની ચર્ચાઓ કરવાની છે. તત્વજ્ઞાનની ચર્ચાઓ કરવાની હોય તો એની હોશિયારી કામ લાગે. આપણે કંઈક ઘરકામ કરવાવાળી નથી જોઈતી, અને ઘરનું કામ પણ ખૂબ જ ચીવટથી સારી રીતે કરતી હતી, એટલે બધા એવું વિચારે છે કે આપણે કંઈ ઘરકામ કરવાવાળી નથી જોઈતી. આપણે તો સૌની સાથે સમાજમાં ચાર માણસની વચ્ચે બોલી શકે, ઉઠી બેસી શકે એવી કન્યા જોઈએ છે. આપણે કંઈ ઘરકામ કરવાવાળી નથી જોઈતી. છોકરા સાથે બે ઘડી હસી બોલી મન બહેલાવી ન શકે તો શું કામની. છોકરા સાથે એમ કે બહાર મિત્રો સાથે ફરવા જાય, છોકરાઓની રહેણી કરણી પ્રમાણે એમાં એડજસ્ટ થાય, અને ક્યાંય છોકરાઓ બીજા અન્ય છોકરાઓ એની મજાક ન ઉડાવી જાય એવી રીતે રહી શકે એવી છોકરી જોઈએ. તો છોકરા સાથે હસી બોલીને મન બહેલાવી ન શકે તો શું કામની. જમાના પ્રમાણે એમ કે એ આજની જનરેશનની એ કન્યા નથી, એવા જવાબો જે છોકરીને જોવા માટે આવતા એમના તરફથી એવા જવાબો સાંભળવા મળતા. આવા જવાબોએ બિહારીના સમગ્ર અસ્તિત્વને હચમચાવી નાખ્યું. અત્યાર સુધી એને પોતાની દીકરી ઉપર શું હતો, ગર્વ હતો કે મારી દીકરી શાણી છે, અન્ય દીકરીઓની જેમ રખડપટ્ટી કરતી નથી, પોતાનો સમય એમ કે હરવા ફરવામાં બગાડતી નથી. અત્યાર સુધી પોતાની દીકરી ઉપર ગર્વ લેતો હતો, પણ જ્યારે આજે એનું સગપણ કરવાની વાત શરૂ થઈ, એના માટે સારા ઘરના માગા પણ આવ્યા, અને માગા લઈને આવનાર પરિવારજનોએ જ્યારે આવા સવાલો ઉઠાવ્યા ત્યારે એનું સમગ્ર અસ્તિત્વ હચમચી ઉઠ્યું. ધગધગતા તાપ ઉપર મૂકેલું લોખંડ, ધગધગતા તાપ ઉપર મૂકેલું લોખંડ જેમ ધમણના એક એક આંચકે વધુ ઉછળે તેમ આવા એક એક જવાબથી બિહારીના જ્ઞાનતંતુઓ તપી તપીને છૂટા પડતા હતા. પેલું લોખંડ હોય એને ધમણના તાપથી તપાવીને એના ઉપર હથોડા મારવામાં આવે, અને એને કારણે એ પીગળે અને પહોળું થાય ને એનો યોગ્ય ઘાટ અપાય. તો એવી રીતે અહીંયા પણ એના જ્ઞાનતંતુઓ તપી તપીને જે સામેથી જવાબો મળતા એ જવાબોથી એના જ્ઞાનતંતુઓ તપી તપીને એમ કે છૂટા પડવા લાગ્યા. પવનનો તીક્ષ્ણ સુસવાટ કાનને વિંધી આરપાર નીકળી જાય, સુસવાટ કાનને વિંધી આરપાર નીકળી જાય અને ધાક પાડતો જાય તેમ આ જવાબો એના હૃદયના આરપાર વિંધી પરાજયથી મૂઢ બનાવી ગયા. અને પવનનો તીક્ષ્ણ સુસવાટ જેમ કાનને વિંધીને આરપાર નીકળી જાય એવી રીતે સામા પક્ષ તરફથી આવેલા જવાબો પણ એના હૃદયને વિંધીને આરપાર નીકળી ગયા, અને જાણે એ પરાજિત થઈ ગયો હોય એવું એને અનુભવ થયો. હોંશથી ઊભી કરેલી નવી ઇમારત પહેલાં જ ચોમાસે બેસી જાય તેવું એનું મન ભાંગી ગયું, પીલાઈ ગયું. હોંશથી ઊભી કરેલી ઇમારત હોય અને એ ઇમારત પહેલો જ વરસાદ પડતાની સાથે તૂટી પડે, એવી જ રીતે દીકરીને આટલા આટલા સંસ્કાર આપીને એને ઘડી બના તૈયાર કરે, અને આજે એ દીકરી વિશે લોકો આવું બોલે તો જેમ ઇમારત પડી જાય એમ એમના સંસ્કારોની જે દિવાલ હતી એ પણ જાણે પડી ગઈ હોય એવું એને લાગવા માંડ્યું. સુસવાટા કાનને વિંધી આરપાર નીકળી જાય અને ધાક પાડતો જાય તેમ આ જવાબો એના હૃદયને આરપાર વિંધી પરાજયથી મૂઢ બનાવી ગયા. હોંશથી ઊભી કરેલી નવી ઇમારત પહેલાં જ ચોમાસે બેસી જાય તેવું એનું મન પણ ભાગી ગયું, પીગળી ગયું. નીલાનું આવું નસીબ, નીલાનું આવું ભાવ્યું.
એને એવું થયું કે દીકરીને મેં કેટલી હોંશથી એમ કે ઉછેરી હતી, અને આજે સારા ઘર જોવા જઈએ છીએ, સારા ઘર છોકરાઓ જોવા, સંસ્કારી છોકરાઓ જોવા જઈએ તો આવો સવાલ ઉઠાવે છે. એનું નસીબ આવું, એનું ભાગ્ય આવું, શું એ જીવનમાં સારું ઘર નહીં મેળવી શકે, સારું ઘર નહીં પ્રાપ્ત કરી શકે, એવું એને ચિંતા સતાવવા લાગી. નીલાને આ જવાબની ખબર પડે તો, નીલા તો પહેલેથી જ તૈયાર નથી, પહેલેથી જ એ તો લગ્ન કરવા માગતી નથી, અને સામેવાળા સામે પક્ષના એટલે કે છોકરા પક્ષના લોકો આવી વાતો કરે છે કે આવા સવાલ ઉઠાવે છે, એવી જો નીલાને ખબર પડે તો નીલાનું આવું નસીબ, નીલાનું આવું ભાવિ, નીલાને આ વાતની આ જવાબની ખબર પડે તો મનને વાળી અને નીલાને હસતા હસતા કહ્યું, નીલા તું મીનાની જેમ બે શેર વાળને, મનને વાળીને. એટલે મનમાં આવા બધા સવાલો થયા, હવે એને એવું થાય છે કે મેં દીકરીને સાદગીના પાઠ ભણાવ્યા છે, પણ એ સાદગી લોકોને ગમતી નથી. મારે જો નીલા માટે સારો વર જોઈતો હોય તો મારે એની સાદગીથી એને બહાર લાવીને એને જમાના પ્રમાણે એમ કે પહેરવેશ પહેરતા શીખવવું પડશે. પણ ઠૂસી ઠૂસીને નીલાના મનમાં સાદગીના પાઠ ભણાવ્યા છે એ એટલી આસાનીથી એમ કે નીકળી શકે એમ છે નહીં એના મનમાંથી. એટલે એ હસીને નીલાને સમજાવવા પ્રયાસ કરે છે કે તું મીનાની જેમ બે શેર વાળને, એટલે કે માથાના બે ચોટલા વાળને નીલાની જેમ એમ. નીલા બિહારી સામે કૃત્રિમ રોષથી જોઈ રહી, થોડી વારે હસીને લાડથી કહ્યું, છી છી, બોચીમાં વાળ લટક્યા કરે એ મને ફાવે જ નહીં. બોચીમાં લાડ બે ચોટલા છૂટા રાખવાની વાત કરે છે, ત્યારે નીલા ના પાડે છે કે એવા વાળ નીચે લટક્યા રહે ને મને ના ફાવે. નખરારી છોકરીઓ બે શેર વાળે, મને તો અંબોડો જ ગમે. નખરારી છોકરીઓ હોય જે લટકણિયા પટકણિયા પાડતી હોય, એવી લટિયા પટિયા પટિયા પાડતી હોય એવી છોકરીઓ જેને જેવું બધું ગમે મને ના ગમે, મને તો અંબોડો જ ગમે એમ કહે છે. આવા જવાબથી પહેલાં ખુશ થનાર બિહારી શોભીલો પડી ગયો. આવું જ્યારે પહેલાં એ જવાબ આપતો કે મને એવા લટિયા પટિયા પાડવા ગમે નહીં, એવું જ્યારે છોકરી કહેતી ત્યારે જે ખુશ થતો હતો એ જ બિહારી આજે આ જવાબથી એમ કે દુઃખી થયો, શોભીલો પડી ગયો. પોતાની વધતી જતી ઉંમરને લીધે હમણાં હમણાં પિતાજી જુદી રીતે વિચારી રહ્યા છે એમ નીલાને લાગતું હતું. પિતાજીની ઉંમર હવે વધતી ગઈ છે એટલે એમના વિચારોમાં થોડો બદલાવ આવ્યો છે એવું નીલાને લાગતું હતું. એમ વળી થોડા દિવસ પછી હિંમત કરી બિહારી બજારમાંથી સરસ સાડી લઈ આવ્યા. થોડા દિવસ પછી બિહારી બજારમાંથી સાડી લઈ આવી. નીલા તું આ સાડી પહેર, આજે આપણે સિનેમા જોવા જઈએ. એને સાડી પહેર, કારણ કે એને શું કરવું છે કે લોકોએ જે સવાલો ઉઠાવે કે સુંદરતા શું કરવાની, દેખાવડી શું કરવાની, ઘરનું કામકાજ કરતી મારે નોકરાણી જોઈતી નથી, કામવાળી જોઈતી નથી, મારે તો સૌની સાથે હળીમળી શકે, બેસે ઉઠે બોલે ચાલે એવી વહુ જોઈએ છે. એવું જ્યારે એને સાંભળ્યું ત્યારે હવે એ નીલાને ઘરની બહાર લઈ જવા માટે પ્રયાસ કરે છે, ને એના માટે એક સુંદર સાડી લઈ આવ્યો અને પછી નીલાને કહે છે કે આજે આપણે ફિલ્મ જોવા જઈશું, સિનેમા જોવા જઈએ. ના, મને આવી ઝીણી સાડી પહેરવી ગમે જ નહીં, આવી ઝીણી સાડી મને પહેરવી ના ગમે, આ છપરું લાગે, અતરું લાગે છે એમ. કયું પિક્ચર સારું છે કે જોવાનું મન થાય? આજે જે બધા પિક્ચરો બહાર પડે છે એમાંથી મને તો કોઈ પિક્ચર ગમતું નથી. એટલે સિનેમા જોવાનું એ ના પડી દે છે, સાડી પહેરવાનું ના પડે. સાડી પહેરવાનું એમ કહે છે કે મને આવી જૂની સાડી ના પહેરવી ગમે, આવી સાડી પહેરું તો મને અતરું લાગે, અને મને પિક્ચર જોવા જવાનું પણ મન નથી. કયું પિક્ચર સારું છે જે આપણે જોવા જવું છે અને જોવાનું મન થાય? આ જવાબ પછી એને થયું કે પિતાજીને હમણાં એકલવાયું લાગે છે, હું ગમે તેટલું કરું તોય, અને આ વિચાર સાથે બિહારીને રૂચે તેવું કરવાથી તૈયાર થઈ. એને પિતાજી એમ કે મારી સાથે આમ કર તેમ કર બધું કહે છે, ને હું પિતાજીને જ્યારે ત્યારે ના પાડું છું, એટલે મને લાગે છે કે પિતાજીને હવે એકલવાયું લાગતું લાગે છે. હું આટલું એમના માટે કરું છું તો એ જાણે એ એકલવાયું એ અનુભવે, એકલતા અનુભવે છે, એટલે પિતાજીની એ એકલતા દૂર કરવા માટે મન ન હોવા છતાં પણ નીલા પિતાજી જે પ્રમાણે કહે છે એ પ્રમાણે કરવા એ તૈયાર થાય છે.
હું ગમે તેટલું કરું તોય અને આ વિચાર સાથે બિહારીને રૂચે તેવું કરવા એ તૈયાર થઈ. તમને મન હોય તો ચાલો જોવા જઈએ. પછી એને કહ્યું કે સારું ચલો ને, તમને પિક્ચર જોવાનું મન હોય, સિનેમા જોવાનું મન હોય તો આપણે જઈએ. વળી અટકી એણે કહ્યું, તમને વળી ક્યારથી આવા સિનેમા જોવા જવાનું મન થયું? તમને પાછું ક્યાંથી સિનેમા જોવા જવાનું મન થયું? મને મન થયું હશે એવા ખ્યાલથી પૂછતો હોતો ભૂલ કરો છો. તમે મનમાં એવું વિચારતા હોય કે નીલાની કોઈક દિવસ ફિલ્મ જોવા કે સિનેમા જોવાની ઈચ્છા થાય, એવું જો વિચારતા હો તો એ તમે ભૂલો છો. મને એવી કોઈ ઈચ્છા થતી નથી. આ તો તમને જો મન થયું હોય ફિલ્મ જોવા જવાનું, સિનેમા જોવા જવાનું, તો આપણે જઈએ એમ કહે છે. જો મને મન થયું હોય એવો ખ્યાલ મનમાં હોય તો તમે ભૂલ કરો છો. નીલાના આ જવાબથી બિહારી વિચારમાં પડી ગયો. કોઈ ભૂલ કરતા જાણે પકડાઈ ગયો હોય એવા ભાવથી એણે કહ્યું. હા હા, હું તારી પરીક્ષા કરતો હતો. બિહારીએ કહ્યું કે હું તો તારી પરીક્ષા કરતો હતો. એમ તે કંઈ હું નાપાસ થાવ? કોને દીકરી છું? એને કહ્યું કે તમે મારી ગમે તેટલી પરીક્ષાઓ કરો, ગમે તે રીતે કરો, પણ હું કંઈ નાપાસ થાવ એવી છું નહીં. હું દીકરી કોની છું? એમ કહે છે. નીલાના આવા જવાબથી પહેલાં તો બિહારી કેટલો હરખાતો હતો. આવું જ્યારે નીલા પહેલાં કહેતી ત્યારે એને હરખને આનંદ થતો, પણ આજે કૃત્રિમ હાસ્ય સાથે એને કહ્યું. પરંતુ આજે એને આનંદ થયો નહીં. કેમ આનંદ ના થયો? કારણ કે એવી વાતોથી અને હજી જોવા આવનારા છે એ આ બધી બાબતોને સ્વીકારતા નથી. એટલે દીકરીને સારું ઘર અને વર મળશે નહીં એવું મનમાં ડર છે એને. અને એટલા માટે હવે દીકરીને જમાના પ્રમાણે એ સિનેમા જોતા લટિયા પટિયા પાડતા શીખવવા માગે છે. એટલે એ કહે છે કે આજે એ કૃત્રિમ હાસ્ય સાથે એણે કહ્યું, ના ના, પણ નીલા તારે હવે થોડા સારા કપડાં ઘરેણાં પહેરી બધા સાથે પડવું જોઈએ. તારે સારા કપડાં પહેરવા જોઈએ, ઘરેણાં પહેરવા જોઈએ, બહાર ફરતી છોકરીઓ કે તારી ઉંમરની છોકરીઓ સાથે હરવું ફરવું જોઈએ, બોલવું જોઈએ, સૌની સાથે ફરવું જોઈએ. કંઈ કારણ? નીલાએ પૂછ્યું કે એવું કરવાનું કંઈ કારણ? નીલાએ લાડથી લહેકો કરીને પૂછ્યું, કારણ? કારણ કે આવું ના કરે તો પછી તને પરણશે કોણ? બિહારીએ મનમાં વાત કરી હતી એને કહી દીધી. દીકરીએ પૂછ્યું કે આવું બધું કરવાનું કંઈ કારણ? તો એને કહી દીધું કે આવું બધું તું જો નહીં કરે તો તને પરણશે કોણ? તે અહીં પરણવું છે એ કોને? એને કહ્યું કે આપણે ક્યાં પરણવું છે? પરણવું હોય તો આવું બધું કરવું પડે ને બીજા માટે, આપણે પરણવું જ નથી. નીલાના આવા લાડ અને લહેકાથી ખુશ થવાને બદલે બિહારીની ચિંતાઓ અનેક ગણી વધી ગઈ. નીલાએ કહ્યું કે આપણે પરણવું જ ક્યાં છે? તો એમ કે જો એને પરણવાની જ ઈચ્છા નથી તો પરણવા ખાતર થઈને એ પોતાનામાં કોઈ જ ફેરફાર નહીં કરે એવો ડર પણ એનામાં છે. અને એટલે આવા જવાબથી બિહારીની ચિંતામાં વધારો થયો. નીલાના જવાબથી બિહારીને થાક લાગ્યો અને નીલાને સમજાવી એને કહેવું હતું. અહીંયા આપણે શબ્દોના અર્થ જોઈએ તો સમ હાથ પકડવો એટલે લગ્ન કરવું, હાથ પકડવો એટલે લગ્ન. તારો હાથ પકડશે કોણ? એટલે તારી સાથે કોણ લગ્ન કરશે? અને હૃદયનો ઊંચો પરિણામ શબ્દોના અર્થ પણ જે વચ્ચે આવતા હોય જોઈએ છીએ. બરાબર, હવે આગળ જોતા
આમ નીલાએ જવાબ આપ્યો કે મારે પરણવું છે ક્યાં, તો એના જવાબથી બિહારીની ચિંતાઓમાં અનેક ગણો વધારો થઈ ગયો. નીલાના જવાબથી બિહારીનો થાક નીલાના જવાબથી બિહારીને થાક લાગ્યો. નીલાને સમજાવી એને કહ્યું હતું કે આ ડોસી બેડા કામ ન લાગે. સમજાવીને એને કહ્યું કે તું જે પહેરવેશ પહેરે છે, જે માથું ઓળે છે, અને આ બધું જે છે એ ડોસી બેડા છે. મોટી ઉંમરના લોકો આવું કરે એમ, તારી ઉંમર એટલી છે નહીં, તું હજુ નાની છે, આ ડોસી બેડા કામ ન લાગે. જમાના પ્રમાણે તારે રહેવું જોઈએ, જમાના પ્રમાણે એમ કે તારે રહેતા શીખવું જોઈએ. પણ કયા મોએ એ કહી શકે. એને નીલાને સમજાવીને કહેવું હતું કે આ બધા ડોસી બેડા છે, મતલબ જૂનવાણી વિચારો ધરાવતા હોય એ આવો પહેરવેશ પહેરે, આવું માથું ઓળે, આવું સિનેમા કે નાટક જોવા ન જાય, બહાર હરે ફરે નહીં, લોકોને મળે નહીં, સૌની સાથે ઉઠે બેસે નહીં. તો આ બધા જે છે એ જૂના જમાનાના મોટી ઉંમરના વ્યક્તિઓના વિચારો છે. આ વિચારો તારે છોડી દેવા જોઈએ અને તારે જમાના પ્રમાણે આજની જનરેશન પ્રમાણે રહેવું જોઈએ, એવું એને નીલાને સમજાવવું હતું. પણ કયા મોડે સમજાવ્યું, કારણ કે આ બધું એના મગજમાં કોણે ભર્યું હતું, એને પોતે જ ભર્યું હતું. આ રીતે રહેવું જોઈએ, આમ કરવું જોઈએ, આ બધા વિચારો પણ એને ઠોસી ઠોસીને ભર્યા હતા. એટલે આજે હવે કયા મોડે કહી શકે કે તારે આ બધું છોડી દેવું જોઈએ, જમાના પ્રમાણે તારે રહેવું જોઈએ. પણ કયા મોએ એ કહી શકે, પણ કયા મોએ કહી શકે, જેણે આટલા આટલા વર્ષોથી સાદાઈના ઉપદેશો આપ્યા હતા તે એની વિચારસરણી કેવી રીતે એકદમ બદલી શકે. આટલા આટલા વર્ષોથી એને સાદાઈના જ ઉપદેશો આપ્યા કરે છે, વાતથી, વર્તનથી, પુસ્તકો વડે, જીવનચરિત્રો વડે, બધું અત્યાર સુધી એને સાદાઈના જ પાઠ ભણાવ્યા છે. તો હવે એ કેવી એકદમ એની વિચારસરણી કેવી રીતે બદલી શકે, એને ગળે એ કેમ ઉતરે, અને આપણે બદલવા પ્રયત્ન કરીએ તો પણ જે ગાઢ રીતે અંકિત થઈ ગયું હોય એની છાપ એટલી આસાનીથી એમ કે જતી નથી, તો એને ગળે પણ એમ કે કેવી રીતે ઉતરે. પોતાના કરતા જયાબા કે મામા સારી રીતે સમજાવી શકશે એમ માની એણે વાત એમના પર છોડી, પણ એ બંનેએ હાથ ધોઈ નાખી કહ્યું, પોતે નથી સમજાવી શકતો. એટલે જયાબા કે મામા સારી રીતે એને સમજાવી શકશે એવું એ માની અને જયાબાને અને મામાને એ જવાબદારી સોંપી છે. જયાબા અને મામા પણ દીકરીને સમજાવે છે, એટલે કે નીલુને સમજાવે છે, પણ એ પણ એને સમજાવવામાં સફળ થતા નથી. આમે બાળપણથી માંડીને આજ સુધી સાદગીના જ પાઠ એને થોપી થોપીને શીખવવામાં આવ્યા છે. એની છાપ, એની અસર એટલી ઊંડી એનામાં ઉતરી ગઈ છે કે એને આસાનીથી હવે દૂર કરી શકાય એમ છે નહીં. એટલે કહે છે કે પોતે નહીં સમજાવી શકે, પણ જયાબા કે મામા એને સમજાવી શકશે. એટલે જવાબદારી એ જયાબા અને મામા પર છોડી દે છે, પણ એ બંને પણ હાથ ઘસે, એટલે કે હાથ ધોઈ નાખે, એટલે કે બંને પણ એને સમજાવવામાં સફળ થયા નહીં. તમારું શીખવ્યું એવું પટપટ બોલે છે કે ઘડી પર આપણને ટાઢા કરી દે છે. અત્યાર સુધી તમે જે એને શીખવ્યું છે એ જ એમ કે એવું પટપટ બોલે છે, એનું જ એટલે એવું રટણ કરે છે કે આપણે કોઈ પણ વસ્તુ સમજાવવા જઈએ તો એની સામે આપણે પછી ટાઢા પડી જઈએ છીએ, એટલે બોલી શકતા નથી. ત્યાં ઠાઠ સજવાની વાત કે મોએ કરાય. તમારું શીખવ્યું જ બધું એમ કે પટપટ બોલતી હોય, પોપટીની જેમ રડતી હોય, તો પછી ઠાઠ સજવાની વાત એની આગળ કેવી રીતે એમ કે કરાય અને કેવી રીતે એને ગળે ઉતારી શકાય. એની વાત એ ખોટી નથી, પણ એ જે કહે છે ને એની વાત પણ ખોટી નથી, એ પણ સાચું જ કહે છે. એ ઉંમરે આવા સાધુ વેળા કરે તો બધા ના જ કહે ને. આ ઉંમરે સાધુ વેળા એટલે કે મોટા માણસો, વૃદ્ધ માણસો જેવું વર્તન ને પહેરવેશ ને બધું કરે તો બધા ના તો કહે જ ને. આજકાલ તો છોકરાઓને બહારના પપ્પાને ઠાઠ જોઈએ છે. તેને પહેલેથી જ એવી સાદગીમાં ભેળવી દીધી છે કે હવે એ મોટી ઉંમરના વ્યક્તિઓ જેવું જ વર્તન, વ્યવહાર અને પહેરવેશ રાખશે.
અને આજના લોકો એમ કે જમાના પ્રમાણે જે ભપકો જે છોકરીઓમાં બાહ્ય ભપકો હોવો જોઈએ એનામાં છે નહીં. બાહ્ય ભપકો અને ઠાઠ જે જો હોવો જોઈએ છે નહીં, તો અંદરના હીરાની કોઈને પડી નથી. અત્યારે તો આ જમાનામાં તો છોકરાઓ બહારનો ભપકો જ જોવે છે, કૃત્રિમતાને જ મહત્ત્વ આપે છે. અંદરમાં અંદર હૃદયમાં હીરો છે અથવા તો એ સંસ્કારીને ગુણિયલ છે, એના ગુણ અને સંસ્કારને કોઈ જોતું નથી. હજી ઉંમર છે, જુવાન છે, જ્યાં સુધી વિચારશે તો ઠીક, ત્યાં સુધી વિચારશે તો ઠીક, નહીં તો પછી કાયમ માટે રખડી પડશે. હજુ ઉંમર છે, હજુ એ સમજી જાય તો સારી વાત છે. સમજીને જમાના પ્રમાણે એનામાં બદલાવ લાવે તો એમ કે સારી વાત છે. જો જમાના પ્રમાણે બદલાવ નહીં લાવે તો કાલે ઉઠીને એવો દિવસ આવશે કે એને પરણવા માટે કોઈ છોકરો તૈયાર થશે નહીં, અને પછી એનું જીવન રખડી પડશે. દીકરીને પરણાવ્યા પછી સાસરે મોકલીને ત્યાં સુખી થાય ત્યારે જ એ દીકરી સંસારમાં રહીને સુખી રીતે આનંદ રીતે પોતાનું જીવન ગુજારે એવું જ દરેક માતા પિતા ઈચ્છતા હોય છે. પરંતુ અહીંયા તો જો નીલુ આવીને આવી જ રહી અને જમાના પ્રમાણે એનામાં કોઈ બદલાવ લાવશે નહીં, અને પહેરવેશમાં અને પહેરવા ઓઢવામાં અને બહાર ફરવા હરવામાં જો જૂનવાણી વિચારો પ્રમાણે જ એ રહેશે તો એ રખડી પડશે. કોઈ એની સાથે સંબંધ બાંધવા કે પરણવા માટે પણ તૈયાર થશે નહીં. પોતે શીખવેલા સાચા પાઠનું વિપરીત પરિણામ જોઈ બિહારી હતાશ થઈ ગયો. આજ સુધી એને તો સાચા પાઠ શીખવ્યા હતા, પણ જમાનામાં લોકો એને સ્વીકારતા નથી એ આજે એને સમજાયું. અને એટલે બાહ્ય ભપકાને લોકો મહત્ત્વ આપે છે, આંતરિક ગુણોને કોઈ જોતું નથી એ વાત એને સમજાઈ. આજ સુધી એને જે પાઠ જે સંસ્કાર એને આપ્યા હતા પોતાની દીકરીને, એની આજે વિપરીત પરિણામ જોઈને એ નિરાશ થઈ ગયો. આ નિરાશાથી અકળાઈ કદી ઊંચે સારે દીકરીને ન કહેનાર બિહારીથી ગુસ્સામાં કહેવાઈ ગયું. આજે કોઈ દિવસ દીકરીને ઊંચે સારે કે મોટે અવાજે એને ધમકાવી નથી, પરંતુ બહારની દુનિયાના વિચારો જોઈને અને આજે દીકરી પર આવું દીકરીને સાથે સંબંધ બાંધવા માટે કોઈ તૈયાર થતું નથી એ વાતથી અકળાઈ ગયો છે. અને આજ સુધી ક્યારેય એને પોતાની દીકરી પર ગુસ્સો કર્યો નથી, એનાથી આજે અચાનક દીકરી પર ગુસ્સે થઈ જવાયું. અને કહેવાઈ ગયું કે દરેક વાતને નાના કરે છે, પણ એવો વિચાર કર્યો છે કે કોણ હાથ પકડશે. દરેક વાતને તો નાના કર્યા કરે છે, પણ ક્યારેય તે એવું વિચાર્યું છે કે કોણ તને પરણશે, હાથ પકડવો એટલે પરણવું. મારી ચિંતાનો વિચાર કરીશ કે નહીં, મને તને પરણાવવાની ચિંતા છે તો તું મારી ચિંતાનો વિચાર કરીશ કે નહીં. તારી ચિંતામાં અને લાયમાં હું અડધો થઈ ગયો, તારી ચિંતામાં અને ચિંતામાં તો હું અડધો થઈ ગયો. મને જીવતો મારી નાખવો હોય તો તું જાણે, મને જીવતો મારી નાખવો હોય તો તું જાણે, બધી વાતે તારી જીત પકડીને બેઠી છે તો તું જાણે. એમ કહીને બિહારીથી ગુસ્સામાં નીલુને આજે મનની વાત, મનનો ઉભરો એના ઉપર ઠરવાઈ ગયો. તો આજના વિડીયોમાં આપણે અહીંયા સુધી જોયું, બાકીનો પાઠ આપણે પછીના વિડીયોમાં જોઈશું. એ પાઠ તમારે વાંચીને આવવાનું. ઓકે, થેન્ક યુ.